વિધાનસભાની ચૂંટણીને જ્યારે હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા કિનારા બચાવો યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ગત વિધાનસભાની ચૂંટણી પૂર્વે પણ કોંગ્રેસ દ્વારા સાગરખેડુ યોજના અંતર્ગત પણ માછીમાર અને દરિયા કિનારે વસતા લોકોના વોટ મેળવવા માટે સાગર ખેડુ યોજના અમલ બનાવી હતી પરંતુ ત્યારે પણ કોંગ્રેસને સત્તાથી વંચિત રહેવું પડ્યું હતું ત્યારે હવે ફરી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કિનારા બચાવ યોજીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરાઈ રહ્યો છે જેનો પ્રારંભ ત્રીજી મે બે હજાર કચ્છ જિલ્લાના માંડવી ખાતેથી કરવામાં આવશે જેનો પ્રારંભ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકી દ્વારા ઝંડી ફડકાવીને કરાવવામાં આવશે માંડવીથી ઉમરગામ સુધી પંદરસો કિલોમીટરની બોટ યાત્રા કોંગ્રેસ દ્વારા યોજવામાં આવશે ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે દરેક માછીમાર બંદર પર સાગરખેડુ જનસભાને વરિષ્ઠ આગેવાનો દ્વારા સંબોધવામાં આવશે માંડવીથી લઈને દક્ષિણ ગુજરાતના ઉમરગામ સુધીના તમામ સમુદ્ર કાંઠાના વિસ્તારોની મુલાકાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે અને માછીમાર સમાજના લોકોના પ્રશ્નો તેમજ સમસ્યાને વાંચા આપવાનો પ્રયાસ હાથ ધરાશે માંડવી ખાતેથી શરૂ થનારી કિનારા બચાવ યાત્રામાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહેશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિત અનેક રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં કિનારા બચાવ યાત્રાનું ત્રીજી મેથી શરૂઆત થશે કિનારા યાત્રા માંડવીથી ત્રીજી તારીખે શરૂ થશે અને દરિયા કિનારાની પટ્ટીમાં અર્જુનભાઈ મોઢવાડિયા એમની આગેવાનીમાં આ યાત્રા યોજાવાશે